18 जून रोज पीएम नी सभा माटे लेप्रेसी मैदान पर वोटरप्रूफ जर्मन डॉम बनावा जुदी जुदी एजेंसी ने काम सौंपी देवाय छे। तमने जणावी दईए के 18 जूने वडाप्रधान नरेन्द्र मोदी फरी एक वार गुजरात ना प्रवासे छे। शुक्रवारे ज वडाप्रधान नरेन्द्र मोदी ए गुजरात नो प्रवास खेड्यो हतो अने आगामी 18 जून नी मुलाकात माटे वडोदरा मां खासी एवी तैयारीओ चाली रही छे। डॉम बनावाई रहा छे जेमां यूपी राजस्थान हैदराबाद रांची दिल्ली थी मजूरों ने बोलाव्या छे। छेल्ला 3 दिवस मां 1.20 लाख लीटर पानी छाटवामां आव्युं। आखा दिवस मां 4 टैंकर भरीने पानी नो छंटकाव कराय छे। एक टैंकर मां 10,000 लीटर पानी होय छे। डॉम पर SRF मटेरियल पाथरवामां आवे छे जे फायर अने रेन रेजिस्ट होय छे, जे तमाम 7 डॉम पर लागशे। डॉम उभा करवा माटे 19 क्रेन नी मदद लेवाई छे। બે ડોમ વચ્ચે વરસાદી કાસ પણ બનાવાશે જે 500 મીટર લાંબી હશે। પાણીના નિકાલ માટે પાઇપ નાખવામાં આવશે। જો વરસાદ પડે તો પાણી કાંસ મારફતે બહાર નીકળી જશે। 500 મીટર સુધી લાંબા એક ડોમમાં 220 સપોર્ટ પિલર રહેશે, પરંતુ એક પણ કોલમ નહીં હોય। વાવાઝોડા વરસાદની સ્થિતિમાં પિલર જમીન સાથે પકડ બનાવી રહે એટલે બેઝ મજબૂત રખાયો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી લેપ્રેસી ગ્રાઉન્ડમાં યોજાનારી સભા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। લેપ્રેસી મેદાનથી તેઓ રોડ શો યોજશે। વડોદરામાં તેઓ મોટો રોડ શો યોજવાના છે। તમને જણાવી દઈએ કે 18 તારીખના વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન CR પાટીલ તેમજ અન્ય ભાજપના મુખ્ય નેતાઓની હાજરીમાં 108 દિવ્યાંગ લોકો પ્રભુતામાં પગલા પાડશે, જે ખરેખર એક ખૂબ આગવી અનોખી ઘટના છે, જેમાં એક સાથે 54 દંપતીઓ કંકુના કરશે, પ્રભુતામાં પગલા પાડશે અને એકબીજા સાથે જન્મોજન્મના સાથના વચનો નિભાવશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ લગ્ન સમારંભનું આયોજન કરાયું છે। તેની સાથે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ખૂબ જ મહત્વપૂર્ણ બનાવી રહ્યો છે। એક જ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। પહેલી વાર તેઓ શુક્રવારે આવ્યા હતા અને ફરી એકવાર તેઓ 18 જૂને ગુજરાતમાં આવવાના છે। એટલે ભાજપ પણ આ વિધાનસભાની ચૂંટણી માટે દરેકે દરેક તાલુકા દરેકે દરેક વિસ્તારો કવર કરી રહ્યું છે। તેમની એવી ઈચ્છા નથી કે કોઈ પણ એક સમુદાય કે કોઈ પણ એક જગ્યા છૂટી જાય, એટલે કે દક્ષિણ ગુજરાતની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ મનાઈ રહી હતી આદિવાસી વિસ્તારના લોકો માટે। આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી, જે પાટીદાર સમાજના લોકો માટે તેમની વોટ બેંક માટે મહત્વપૂર્ણ મનાઈ રહી હતી। અને હવે ફરી એકવાર તેઓ વડોદરાની મુલાકાત લેવાના છે, જે શહેરી સમાજના લોકોના મત માટે અત્યંત મહત્વપૂર્ણ મનાઈ રહી છે। આ મુલાકાતમાં તેઓ અનેક કરોડો રૂપિયાના પ્રકલ્પનું લોકાર્પણ કરશે, ખાતમુહૂર્ત કરશે, તેની સાથે વિશાળ જનસભા સંબોધશે, રોડ શો યોજશે।